Hello friends, good evening to all of my dear students and my friend and my relative, my dear sir and all of you. Today we are discussing about one of the tense. It is useful and last in the continuous tense. It's not in the future continuous tense. आज ही आपने पालू भविष्य काल में डिस्कस करवाना फ्यूचर कंटिन्यू टेंस इट मीन्स थोड़ू ब्रीफ डिस्क्रिप्शन ले लिया आपने कि फ्यूचर कंटिन्यू टेंस का मतलब शू था इट मीन्स के नॉट प्रेजेंट नॉट पास्ट बट इन डिफरेंट द फ्यूचर इट मीन्स भविष्य में कोई क्रिया चालू होते नहीं अत्यंत आपने प्रेडिक्शन धारणा करी ली एना माटे नो सेक्शन छे तो फर्स्ट ऑफ ऑल इने जस्ट यूज क्या नहीं जाना माटे थोड़ू डिस्क्रिप्शन लेइए એની એક્શન વિલ બી રનિંગ ઇન ધ ફ્યુચર કોઈ પણ ક્રિયા આગળ વિને જે ભવિષ્યમાં શરૂ હશે યુ એસમ્પશન ધારણા કરી સત્યથી તે દર્શાવવા માટે વી યુઝ ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ આઈ કે ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ મેં ગુજરાતીમાં પણ અહીંયા ડેફિનેશનને લખી છે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં શરૂ હશે તે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે જેમ કે બે કે ત્રણ એક્ઝામ્પલ આપી તમને હું ડીપલી સમજાવવા જઈ રહ્યો છું પ્લીઝ So give attention to here. First example is that I am just using the word, just counting. Who pays the money to your voice? It means not present, not past. We discuss about future. Bhavishyani vaat kari rahya hoy tyare. Bijo example, Mayank will be inviting to me. Mayank mane aamantran aapi rahyo hoy. This is not present or past, but it is discuss about future. ભવિષ્યની discussion not present. હજી કોઈ decided નથી પણ આવી action હશે એવું આપણે નક્કી કરી શકતા અને એવું વિચારીને આપણે tense બનાવી અને આ tense ના sentence આપણે બનાવી શકતા હોય એના માટે keywords કે કેવા કેવા words આવે તો તમને ખ્યાલ આવે exactly કે એનાથી તમે sentence properly બનાવી શકો અથવા તમે કોઈ paragraph read કરો છો કોઈ પણ વસ્તુ read કરીને તો કેવી રીતે identify કરવું તો બે જ વસ્તુઓને identify રાખવાની છે the keywords and only helping verb તો આ બે વસ્તુને ખ્યાલ આવી જશે એટલે ઓટોમેટિક તમે ટેન્સ આઈડેન્ટિફાય કરતા શીખી જશો ફર્સ્ટ ટુમોરો આવતીકાલે ટુમોરો ઇન ધ મોર્નિંગ આવતીકાલે સવારે ટુમોરો ઇન ધ ઇવનિંગ આવતીકાલે સાંજે આવા ઘણા બધા વર્ડ્સ અમે યુઝ કરીશું આફ્ટર ટુ ડેઝ વિરલ વિલ બી ટીચિંગ ઇંગ્લિશ આફ્ટર ટુ ડેઝ This is the example for that. એના માટે ખાસ જરૂરી કન્ટિન્યુ ટેન્સ આવે એટલે આમની એન્ટ્રી જરૂર પડે પડે અને પડે ઇટ્સ નોન એઝ ધ વર્બ વર્બ પ્લસ એન્ટ્રી વર્બ તો બધા ટેન્સ ની અંદર આવશે વિધાઉટ વર્બ વી કાન્ટ મેક એની સેન્ટેન્સ ઇન વર્બ અકોર્ડિંગ ટુ માય સાઈડ વોટ એવર આઈ વોન્ટ ટુ લર્ન ટિલ ટુડે ઓકે તો વર્બ પ્લસ એન્ટ્રી આ ટેન્સ ના ખાસ ઇટ મીન્સ કન્ટિન્યુ ટેન્સ જ્યારે કોઈ ટાઇટલ માં કન્ટિન્યુ દેખાય ઇટ મીન્સ વર્બ પ્લસ એન્ટ્રી હશે થોડા એક્ઝામ્પલ લખી તમે રીડિંગ કાઉન્ટિંગ લર્નિંગ ઇન્વાઇટિંગ કેચિંગ થિંકિંગ સેન્ડિંગ વેરિંગ કીપિંગ સ્લીપિંગ ફાઇન્ડિંગ ઇન પેન ધીસ ઇઝ અ વર્ડ ઓફ ઇફ યુ લોટ ઓફ ધ વર્ડ્સ ઇઝ હિયર ધેર લોટ ઓફ વર્ડ ઇઝ ગિવન હિયર ઘણા બધા વર્ડ્સ અહીં આપેલા છે તમે જોઈ શકો છો બીજા એક્સ્ટ્રા ઘણા બધા તમે વર્ડ્સ આઈન્સ તરીકે બનાવી શકો Now we discuss about the how to make sentence ને કેવી રીતે બનાવવાને એ આપણે ડિસ્કશન કરીશું તો ફર્સ્ટ ઓફ ઓલ કન્સ્ટ્રક્શન વાક્ય રચના કોઈ પણ ટેન્સ બનાવવા માટે એની જો વાક્ય રચના ઇટ મીન્સ મેથેમેટિક્સ આપણે શીખવું હોય એનું ફોર્મેટ જો ખ્યાલ હોય તો આપણે પરફેક્ટ આન્સર મેળવી શકતા હોય છે એવી જ રીતે જો તમને ફોર્મેટ થોડું ઘણું પણ સારી રીતે ખ્યાલ હોય ને તો ઇટ મીન્સ તો તમે સારી રીતે જે પણ સેન્ટેન્સ બનાવવા જઈ રહ્યા છો ને પરફેક્ટલી તમે બનાવી શકશો રીઝન ઇઝ ધેટ યુ વોન્ટ યુ નીડ ટુ બી ફોર્મેટ આવડવા જોઈએ એને ત્રણ ફોર્મેટ હોય છે ફર્સ્ટ ઓફ ઓલ પોઝિટિવ નેગેટિવ ઇન્ટરોગેટિવ આ ત્રણ ફોર્મેટ થી ઓલમોસ્ટ તમે ઘણું બધું વસ્તુ સ્પીકિંગ ની અંદર અથવા રાઇટિંગ ની અંદર અથવા તો ટોકિંગ ની અંદર તમે બોલી શકો છો ફર્સ્ટ પોઝિટિવ ઇટ મીન્સ હકાર બધા લેક્ચર ની અંદર મેં આ ડિસ્ક્રિપ્શન આપી દીધું છે તથા પણ અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન આપવા જઈ રહ્યું છે કે હકાર ઇટ મીન્સ કોઈ વ્યક્તિ ક્વેશ્ચન પૂછે છે ભવિષ્યમાં કોઈ ક્રિયા શરૂ હશે એનો આન્સર હું યસ માં આપી રહ્યો છું ઇટ્સ કોલ્ડ પોઝિટિવ અને આન્સર જો નેગેટિવ માં આપું અને જો પ્રશ્ન પૂછી રહ્યો છે તો ઇન્ટરોગેટિવ છે
we discuss a lot in deeply. હવે આપણે થોડું ડીપલી ડિસ્ક્રિપ્શન મેળવશું તો વધારે ખ્યાલ આવશે. ફોર્મેટ ઇટ ઇઝ કમ્પલસરી નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ઇટ. તો આ ખ્યાલ આવશે તો ઘણું બધું વસ્તુ ખ્યાલ આવી જશે. સબ્જેક્ટ આની અંદર ઓનલી હેલ્પિંગ વર્ડ કમિંગ એ વિલ બી વર્બ પ્લસ આઈએનજી ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. હવે ક્વેશ્ચન એવો થશે તમારા માઇન્ડમાં વારે વારે થશે તો કે સર ક્યાં તેલ લગાવું ક્યાં નહીં લગાવું. બેઝિકલી તમે બધી જગ્યાએ અત્યારે બિલ લગાવી શકો છો. ઇટ ઇઝ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બાય ધ બ્રિટિશ વોટ એવર ઇટ્સ કાઉન્સિલ. બટ વાય વી હેવ ટુ રાઇટ ધ મે શા માટે લખ્યું. રીઝન ઇઝ ધેટ તમે કોઈ પણ ભૂતકાળમાં કોઈ ભૂત સ્ટોરી બુક અથવા તો કોઈ બુક રિગાર્ડિંગ વાંચી ગયા છો. સ્ટોરી બુકમાં તો ઓલમોસ્ટ ના આવી શકે પણ કોઈ પણ બુક વાંચી ગયા છો ત્યારે તમને એ દેખાતો ત્યારે ક્વેશ્ચન ના દે કે આવું તો ક્યાંય આવ્યું જ નહીં. એટલા માટે જસ્ટ આઈડેન્ટિફાય અને તમારા નોલેજ માટે નાવ તમે બધી અત્યારે વિલ લગાવી શકો. ધેર ઇઝ નો એની ક્વેશ્ચન્સ ઓકે. બટ ક્યાં સેલ આવશે ક્યાં વિલ આવશે થોડું મેલ નોલેજ મેળવી લેવી. આ એની વી જોડે સેલ આવશે બીજા બધા જોડે વિલ આવશે. બટ યુ કેન યુઝ એવરીવેર વિલ. તમે બધી જગ્યાએ વિલ યુઝ કરી શકો. ધેર ઇઝ નો એની ક્વેશ્ચન રાઈટ નાવ. એક્ઝામ્પલ ઇઝ ગિવન હિયર. આઈ વિલ બી ફાઇન્ડિંગ અ ન્યુ ફોન ટુમોરો. હું આવતીકાલે મારો ન્યુ ફોન હું ન્યુ નવો ફોન શોધી રહ્યો હોઈશ. બીજો એક્ઝામ્પલ યુ વિલ બી પેઇંગ મની. તમે પૈસા ચૂકવી રહ્યા છો. તો ઓલમોસ્ટ ધ પોઝિટિવ નેગેટિવ થોડી ઇન્ફોર્મેશન મળી ગઈ આપણે. નકાર હમણાં થોડી વાર મેં તમને બતાવ્યું કે ઓનલી નોટ આવશે. ખાસ ધ્યાન રાખજો અહીંયા શું થતું હશે શેર અને બિલ પછી બી આવે બટ આની અંદર એવું હોતું નથી. મોટા મોટા સ્ટુડન્ટ અને જે શીખનાર વ્યક્તિ છે આ મિસ્ટેક કરતા હોય છે તો સેફ બી પછી ડાયરેક્ટ નોટ આવશે ધેન યુ હેવ ટુ યુઝ બી. આઈ થિંક અન્ડરસ્ટેન્ડ એન્ડ યુ હેવ ટુ કીપ યોર માઇન્ડ. આ તમારા માઇન્ડમાં રાખો તો વધારે ખ્યાલ આવશે. વર્બ આઈએનજી ઓબ્જેક્ટ અધરવર્ડ ધીસ ઇઝ અ કોમા. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. યુ વિલ નોટ બી રાઇટિંગ. સેકન્ડ ધે વિલ નોટ બી સ્પીકિંગ ઓન ધ સ્ટેજ. ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ ધ આ એક્ઝામ્પલ ઇઝ નેગેટિવ. હવે ડિસ્કસ કરશો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થક વાક્ય. ઇટ મીન્સ ક્વેશ્ચન માં આવે અને ખ્યાલ આવી જતો હોય છે. આના પહેલા લેક્ચરમાં પણ ડિસ્કસ કરીશું કે જે ક્વેશ્ચન માં અંદર બે ટાઈપ આવશે. એક હેલ્પિંગ વર્બથી શરૂઆત થતું હશે અથવા તો ડબલ સ્પેસન. બટ નોર્મલ રીતે ડબલ સ્પેસન થતા હોય છે અને આમાં પણ થાય છે તો આપણે પહેલા ડિસ્કસ કરશું તેલ અને કે. ઇટ મીન્સ કે હેલ્પિંગ વર્બથી સ્ટાર્ટિંગ થાય તો કેવી રીતે બનાવ. સબ્જેક્ટ બી વર્બ આઈએનજી ઓબ્જેક્ટ અધરની ક્વેશ્ચન. અને એ પણ ખાસ ધ્યાન રાખો કે સેલ અને બિલ પછી ડાયરેક્ટ બી નથી આવતું. સબ્જેક્ટ પછી બી અહીંયા એડ કરો. તો આ પણ તમારા માટે એક નવો ટોપિક હોઈ શકે અને ધ્યાન રાખવા જેવો ટોપિક હોઈ શકે. તો ખાસ કરીને તમારા માઇન્ડમાં ધ્યાન રાખજો. એક્ઝામ્પલ આપેલા છે. ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તે બહુ જ મહત્વના છે. જસ્ટ આપણે જોઈ લઈએ પહેલા. વિલ યુ બી મૂવિંગ ધે. ધેન સેકન્ડ વિલ રાજ બી ફાઇટિંગ વિથ હિમ. તો આ ટેન્સ શીખવા માટે જો એટલું તમારા પાસે નોલેજ હશે તો ઓલમોસ્ટ ઘણું બધું તમે રાઇટિંગ સેક્શન અને સ્પીકિંગ સેક્શન અંદર જે ટેન્સ આ યુઝ કરવો હશે તો તમે બોલી શકશો અને લખી પણ શકશો. તો ધીસ ઇઝ ધ બ્રીફ ડિસ્ક્રિપ્શન. તો ઇઝ ધેર ઇન ડાઉટ. જો તમને કોઈ ડાઉટ લાગી ગયો તો તમે અમને જણાવી શકો છો. અને બીકોઝ લોટ ઓફ ધ મેક મિસ્ટેક પીપલ ઓલસો આઈ કેન મેક. હું પણ કરી શકતો અને મારાથી થઈ પણ જતું. બરાબર.